तो हमें बात करिए सूरत नी, तो सूरत में पण कृष्ण जन्माष्टमी ने लई अनेक विस्तार में मटकी फोड़ना कार्यक्रमों आयोजित थया छे। त्यारे सूरत ना भावर विस्तार में 40 फूट ऊंची दही हांडी फोड़वामां आवशे, जेमां प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल, गृह राज्य प्रधान हर्ष संघवी अने धारासभ्यो पण उपस्थित रहेशे। संवाददाता राकेश अमारी साथे सूरत थी जोड़ाया छे। राकेश, कृष्ण जन्माष्टमी ने लईने અને આ જન્મોત્સવને લઈને સુરતમાં અનેક જગ્યા ઉપર દહી હાંડીના કાર્યક્રમ રાખવામાં આવે છે। બાગળ વિસ્તારમાં પણ 40 ફૂટ ઊંચી દહી હાંડી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, હર્ષ સંઘવી, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે। કેટલા વિસ્તારમાં કયા કયા આયોજનો કરવામાં આવ્યા છે, હાલ કેવો ઉત્સાહ લોકોમાં? चालीस फूट ऊंचाई पर दही हांडी बांधवामां आवी छे। हाल गोविंदा मंडळो जे पिरामिड बनावी रह्या छे, दृश्य आपने बतावानो प्रयत्न करीशुं के भागळ विस्तार नी अंदर जे હજારોની જનમેદી હાલ ઉમટી પડી છે અને ખાસ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે કામ કરે તે માટે પોલીસનો જે બંદોબસ્ત પણ હાલ આપ જોઈ શકો છો। બીજી તરફ ગોવિંદા મંડળોની અંદર ખાસ એક અનેરો ઉત્સાહ કૃષ્ણ જન્મોત્સવને લઈને છે। ખાસ ડ્રોન મારફતે જે પુષ્પવર્ષા પણ હાલ કરવામાં આવી રહી છે। બાગળ વિસ્તારનો આ નજારો છે કે હાલ જોવા મળે રહ્યો છે કે જ્યાં તમામ જે દહી હાટીનો આ મુખ્ય કાર્યક્રમ નિહાળવા માટે લોકો બાગળ ખાતે હાલ આવી પહોંચ્યા છે। સૌથી મહત્વની બાબત એ પણ છે કે જે મહિલા મંડળ દ્વારા આ ખાસ દહી હાંડીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, જેમાં અંદાજિત 4 થી 5 ફૂટ જેટલી જે ઊંચાઈ પર બાંધવામાં આવેલી જે મટકી છે તે ખાસ જે મહિલા મંડળ દ્વારા ફોડવામાં આવશે અને ત્યારબાદ આજે મુખ્ય દહી હાંડી ફોડવાના કાર્યક્રમનો શુભારંભ થશે। કારણ કે કુલ 40 ફૂટની ઊંચાઈ પર આ દહી હાંડી છે તે બાંધવામાં આવી છે અને આ દહી હાંડી ના કાર્યક્રમને નિહાળવા માટે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે। કાર્યક્રમની અંદર જે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ધારાસભ્યો સહિત સુરત મેયર પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। થોડી ક્ષણોની અંદર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાલ કાર્યક્રમ સ્થળે આવી પહોંચશે અને તેમની ઉપસ્થિતિની અંદર આ જે ભવ્ય દહી હાંડીનો કાર્યક્રમ છે તે યોજાવાનો છે। જે પ્રકારનો આપ માહોલ ભાગળ વિસ્તારની અંદર જોઈ શકો છો તે મુજબ લોકો કેટલી મોટી સંખ્યામાં હાલ ભાગળ ખાતે ઉમટી પડ્યા છે તેના દ્રશ્ય હાલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। સુરત પોલીસનો પણ હાલ જે ભાગળ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, ટ્રાફિક સુપેરે પાર પડે, વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટેની પણ વ્યવસ્થા ખાસ છે તે શહેર પોલીસ તરફથી કરવામાં આવ્યા છે। હાલ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ભાગળ વિસ્તારમાં આવી પહોંચ્યા છે, પોલીસ કમિશનર અજય તોમર હાલ જાતે જે ભાગળ ખાતે આવી પહોંચ્યા છે અને ખાસ જે ટ્રાફિકની વ્યવસ્થા અંગે ખાસ જે છે તે માહિતી પણ પ્રાપ્ત કરી રહ્યા છે કે ટ્રાફિક કયા પ્રકારનું હાલ ચાલી રહ્યું છે। કારણ કે ભાગળ વિસ્તાર છે અને લોકોની અવરજવર અહીં ભારે રહેતી હોય છે ત્યારે આવા સંજોગોની અંદર વાહન ચાલકોને પણ ખાસ કોઈ પ્રકારની અગવડતા ન પડે તેને લઈને આ વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી તરફ ગોવિંદા મંડળો દ્વારા જે પિરામિડ છે તે હાલ બનાવવામાં આવી રહ્યો છે તેના પણ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। અલગ અલગ સુરતના કુલ 138 ગોવિંદા મંડળો આ વખતે છે તે આ ગોવિંદા ઉત્સવ સમિતિના જે દહી હાંડી કાર્યક્રમની અંદર સામેલ થયા છે। ગત વર્ષ માત્ર જે 110 જેટલા ગોવિંદા મંડળો જ હતા, પરંતુ આ વખતે ગોવિંદા મંડળોની સંખ્યામાં વધારો થયો છે। કારણ કે જે કોવિડ કાળ રહ્યો હતો 2 વર્ષ સુધી આ આયોજનથી તમામ છેતે અડગા રહ્યા હતા અને જ્યારે આ 2 વર્ષ બાદ છે તે હવે જ્યારે દહી હાંડીનો આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં પણ આ કાર્યક્રમને નિહાળવા અથવા તો આ કાર્યક્રમની અંદર સામેલ થવા માટે ગોવિંદા મંડળોની સાથે શહેરીજનોના અંદર પણ ઉત્સાહનો માહોલ ચોક્કસથી હાલ જોવા મળી રહ્યો છે। પિરામિડ ગોવિંદા મંડળો દ્વારા હાલ બનાવવામાં આવી રહ્યો છે, કારણ કે એક બાદ એક ગોવિંદા મંડળો ભાગળ વિસ્તારમાં આવી પહોંચશે અને સૌ પ્રથમ જે 8 સ્તર જે કે 8 પિરામિડ બનાવવામાં આવશે અને ત્યારબાદ આ દહી હાંડીને કઈ રીતે ફોડવી તે ગોવિંદા મંડળ
જે છે તે નક્કી કરશે, પરંતુ અલગ અલગ ગોવિંદા મંડળો આ જે કાર્યક્રમની અંદર છે તે આ દહીં હાંડી ફોડવા માટે પૂરેપૂરું જોર લગાડશે. કારણ કે જે 40 ફૂટની ઊંચાઈ પર બાંધવામાં આવેલી જે દહીં હાંડી ફોડશે તેવા જે ગોવિંદા મંડળોને ₹1.25 લાખ નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગોવિંદા ઉત્સવ સમિતિના 25 વર્ષ પૂર્ણ થયા છે અને સિલ્વર જ્યુબિલી ના ભાગ રૂપે આ ₹1.25 લાખ રૂપિયાનું જે ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે આપ જોઈ શકો છો કે કઈ રીતે મંડળો દ્વારા પિરામિડ એક પ્રકારનું તૈયાર કરવામાં આવ્યું છે. કારણ કે સૌથી ઊંચાઈ પર વાગડ વિસ્તારમાં બાંધવામાં આવેલી આ જે દહીં હાંડી છે તે ફોડવાની છે અને દરેક ગોવિંદા મંડળો માટે આ દહીં હાંડી ફોડવી એક ચેલેન્જ રૂપ બની રહેશે. કારણ કે સુરતમાં એકમાત્ર આ સૌથી ઊંચાઈ પર બાંધવામાં આવેલી જે દહીં હાંડી છે કે દહીં હાંડી ફોડવા માટેના ખાસ કાર્યક્રમનું સુરતના ભાગડ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. અન્ય ગોવિંદા મંડળ પણ હાલ આવી પહોંચ્યું છે. સૌથી મહત્વની બાબત બીજી એ કહી શકાય કે ગોવિંદા મંડળની જે લાગણી અને ભાવની ભાવના આજે પણ જે વાત જોવા મળી રહી છે હદગર જુનંગા રચે અલગ અલગ કાર્યક્રમો હમણાં 13-15 ઓગસ્ટ દરમિયાન થયા અને ત્યારે હરઘર તિરંગાનો જે અભિયાન ચાલ્યું ત્યારે આજે ત્યાં જ કૃષ્ણ જન્મોત્સવની સાથે જે દેશ ભાવના અને રાષ્ટ્રભક્તિ પ્રત્યેની લાગણી પણ ગોવિંદા મંડળો દ્વારા હાથમાં તિરંગો લઈ અને છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ખૂબ જ અનોખા દ્રશ્ય આ ભાગડ વિસ્તારમાં કે જ્યાં ગોવિંદા મંડળો દ્વારા હાલ લેચિંભણ કરવામાં આવી રહ્યું છે. ભાગડ વિસ્તારનો આ નજારો છે કે જ્યાં આ કાર્યક્રમને નિહાળવા લોકો આજે રસ્તા પર ઉમટી પડ્યા છે અને એક પ્રકારે દહીં હાંડીનો જે કાર્યક્રમ કેટલા સમયમાં શરૂ થાય તેની આતુરતા પૂર્વકની વાટ જોઈ બેઠા છે. ખાસ કરીને જે અલગ અલગ ગોવિંદા મંડળો છે તે ગોવિંદા મંડળોને જે ટ્રોફી પણ જે ગોવિંદા ઉત્સવ સમિતિ તરફથી એનાયત કરવામાં આવશે. પરંતુ જી રાકેશ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર.